યાત્રા સમાપન સમારોહ યોજાયો છે ત્યાં વડાપ્રધાન હાલ સંબોધન કરી રહ્યા છે વિડીયો કોન્ફરન્સથી સીધા ત્યાં જઈએ એ સેવા હતી જન આંદોલન ઉભું કરવાની જન ભાગીદારી વધારવાની લોક સંગ્રહ કરવાની લોક શિક્ષણ કરવાની આ પદયાત્રા દ્વારા બધું શક્ય બને આપણા દેશને જેમ આઝાદી એક સામૂહિક ચળવળમાંથી મળી ત્યાગ તપસ્યા બલિદાન વીર પુરુષ હોય એનું મહત્વ ઓછું નથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ આ બધા ફાંસીના તક પર ચડી ગયા એ તાકાત પણ એટલી જ અનેરી છે પણ સાથે સાથે ગાંધીની વિશેષતા હતા કે સામાન્ય માનવી હાથમાં ઝાડુ લે તો પણ એને એમ લાગતું હતું હું દેશને આઝાદ કરવા માટે કરું છું એ શિક્ષક નિશાળમાં ભણાવે તો એને પણ લાગતું હતું હું આઝાદી માટે ભણાવું છું કોઈ કપડા પહેરવાનું રૂટીન બદલીને ખાદી પહેરવાનું ચાલુ કરે તો એને લાગતું હું આઝાદી માટે કામ કરું છું આ જે વ્યાપકતા હતી એમ હું દેશ માટે કંઈક કરું છું મારા દેશને મહાન બનાવવા માટે કંઈક કરું છું મારા દેશને કંઈક સમૃદ્ધ બનાવવા માટે કંઈક કરું છું મારા દેશના દુખિયારાઓના દુઃખ દૂર કરવા માટે કરું છું આ કામ 125 કરોડ હિન્દુસ્તાનીઓના ભાવમાં આવી જાય ગાંધી આ નવા સ્વરૂપમાં આપણા ભીતર જીવતા થાય તો 150 વર્ષની આ ઉજવણી હિન્દુસ્તાનને આગળ જવા માટે જે સમયની કલ્પના લોકો કરે છે એના કરતા ઘણું વહેલું કામ થઈ જાય ખૂબ ઝડપથી આપણા દેશને આપણે આગળ લઈ જઈ શકીએ મારો આ યાત્રા નિમિત્તે જેમણે ઉત્સાહ અને ઉમંગ સાથે સંકલ્પો કર્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ વાતને વધારે પહોંચાડવા માટે પ્રયત્ન કરવા માટે આગ્રહ છે સ્વચ્છતાનો કાર્યક્રમ આજે ભારતમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે એનું કારણ શું એનું કારણ એક જ છે કે સરકાર કરતા વધારે એમાં સમાજની શક્તિ છે સમાજે એને પોતે ઉપાડી દીધો અને આપણું સપનું છે કે 2019 ગાંધીજીના 150મી જયંતિ પહેલા દેશમાં ખુલ્લામાં શૌચ જવાનું બંધ થાય સ્વચ્છતાનું વાતાવરણ બને સ્વચ્છતા એક સંસ્કાર બને સ્વચ્છતા એક આદત બને શાળા હોય કે મંદિર હોય ઘર હોય કે બજાર હોય હવે આ પણ એક મોટી સેવા છે ગાંધીજીની આ 150 વર્ષ નિમિત્તે આને યશસ્વી કરવા માટે સરકાર એકલી નીકળી હોત હું નથી માનતો કે આજે જે દેશમાં સ્વચ્છતાનું વાતાવરણ બન્યું છે બનત સફળતા એટલા માટે મળી કે ગાંધીના રસ્તે આપણે ચાલ્યા જન જનને જોડ્યા સૌ નાગરિકોએ જવાબદારી સ્વીકારી નાના બાળકો પણ આજે ઘરમાં સ્વચ્છતા માટે વડીલોને ટકોર કરતા હોય છે કોઈ વડીલ કંઈક નાની વસ્તુ ક્યાંક નાખે તો નાનું ટાબર્યું ઘરમાં તરત જ એને રોકે છે આ આ ગાંધીની કાર્યશૈલીનું પરિણામ છે ગાંધી વિચારની જેટલી તાકાત છે એટલી ગાંધી કાર્યશૈલીની પણ તાકાત છે આ કાર્યશૈલી એટલે પ્રત્યેક નાગરિક જવાબદારી માથે લે પ્રત્યેક નાગરિક પોતાના ભાગની જવાબદારી તો પૂરી કરે જ પરંતુ બીજા કોઈએ ન કરી હોય તો એનીએ પૂરી કરે આપણે આ જનભાગીદારીને એક આંદોલન બનાવવું છે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું બનાવવું છે આપની આ પદયાત્રા એવા પદચિહ્ન છોડીને જાય કે જેના કારણે આ વિચાર નિરંતર વિસ્તરતો રહે સામાન્ય માનવીને સ્વીકાર કરતો રહે અને સામાન્ય માનવી એને લઈને ચાલતો થાય હું ગુજરાતના નાગરિકોને પણ વિનંતી કરું છું ગુજરાતના બધી જ રાજકીય પક્ષોના જનપ્રતિનિધિઓને વિનંતી કરું છું ચાહે પંચાયતમાં ચૂંટાયેલા હોય કોર્પોરેશનમાં ચૂંટાયેલા હોય અગર આપણે ગર્વથી કહેતા હોય કે ગાંધીજી અમારા ગુજરાતના હતા આપણે ગર્વથી કહેતા હોય કે અમારા ગાંધીજી ગુજરાતી ભાષા બોલતા હતા અમે ગર્વથી કહેતા હોઈએ કે સાબરમતી આશ્રમે
દેશની આઝાદીનું કલેવર કલેવર ઘડ્યું હતું તો પછી ગુજરાતની જવાબદારી પણ વધારે બને. દેશની છે, દુનિયાની પણ છે, પણ ગુજરાતની વિશેષ બને કે ન બને? આપણે જો ગુજરાતના લોકો વારંવાર ગાંધી અમારા આપણે ગર્વ લેતા હોઈએ તો પછી જવાબદારી પણ વધે. અને એટલા માટે મનસુખભાઈ આ સફળ પ્રયોગ કર્યો, જેના રિપોર્ટ ખૂબ ઉત્તમ અને ઉત્સાહજનક છે. હું ગુજરાતના બધી જ પોલિટિકલ પાર્ટીના લોકો, બધા સામાજિક જીવનના લોકોને, બધા ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટને, આખા ગુજરાતમાં 150 કિલોમીટરની પદયાત્રા, સ્થાન સ્થાન પર પદયાત્રા ચાલ્યા કરે, આપણે કરી શકીએ અને ગરમી આવે પહેલા પૂરું કરી લઈએ. ફેબ્રુઆરી અંત સુધીમાં આપણે ત્યાં ચાલી શકાય, સવાર સાંજ ચાલી શકાય, પછી ગરમી બહુ વધી જાય. તો જરૂર હું વિચાર કરું, આગ્રહ કરું કે આપણે બધાને વરીએ, બધાને જવાબદારી ઉપાડીએ. ફરી એકવાર આપ સૌને આ નિમિત્તે દૂરથી પણ મળવાનો મને મોકો મળ્યો. આપ જાણો છો અત્યારે કાશીમાં દુનિયાભરના મહેમાનો આવેલા છે, વિશ્વભરના મહેમાનોની વચ્ચે આપણો પ્રવાસી ભારતીય દિવસ મનાઈ રહ્યો છે. ગંગાજીના તટ પર એક ઉત્તમ વાતાવરણ છે. ભાવનગરની ધરતી પર પણ જે સંદેશ નીકળી રહ્યો છે એ ગુજરાતમાં અને દેશમાં પહોંચશે એવા વિશ્વાસ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ, અનેક અનેક અભિનંદન, ધન્યવાદ. સંબોધન કર્યું છે તો ખૂબ ઝડપથી દેશને આગળ લઈ જઈશું તેવી આશા તેમણે વ્યક્ત કરી. ગાંધીજીને લઈને તેમણે જે સંબોધનમાં વાતો કહી કે ગાંધીજી ગુજરાતના હોવાનું ગૌરવ આપણે લેતા હોઈએ છીએ, પરંતુ સાચું ગૌરવ ત્યારે જ્યારે તેમના મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીએ. તો પ્રધાનમંત્રી વારાણસીથી સંબોધન કરી રહ્યા હતા વિડીયો કોન્ફરન્સ મારફતે. પદયાત્રા જે યોજવામાં આવી હતી મેં ભી મોહન થીમ પર તેની આજે પૂર્ણાહુતિ.